السلام عليكم. गुड मॉर्निंग विद्यार्थी मित्रों. तारीख 26/12 धोरण 5 विषय गुजराती. विद्यार्थी मित्रों अगाउना तास में आपने काव्य 8 चरणों में ए काव्य विषे पुनरावर्तन जोई गया हता, बराबर ने. हवे आजना विषय अंग में आपने पाठ 9 कदर साहित्य प्रकार लोक कथा लेखक दौलत भट्ट. आजना तास में आपने पाठ 9 कदर विषे पुनरावर्तन करीशु, बराबर. तो चालो शुरुआत करिए. पुनरावर्तन अंग 3 पाठ्यपुस्तकना स्वाध्यायनो प्रश्न नंबर 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ બધા જ પ્રશ્નોનું આજે આપણે પુનરાવર્તન કરીશું. તો ચાલો પ્રશ્ન 3, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. નંબર 1, શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો. આ વાક્ય કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે. નંબર 2, ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલ તો થા. આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. નંબર 3, અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર. આ વાક્ય કેસરિયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. આ વાક્ય કેસરિયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. નંબર 4, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય આઈ બોલે છે અને કેસરિયાને કહે છે. પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીં તમને 5 વાક્ય આપ્યા છે, બરાબર. આ 5-5 વાક્યને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આવશે વાક્ય નંબર 3. આવી રૂપકડી કરુણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. પછી નંબર 1 આવશે, વાલો કેસરિયો એક દિન વડોદરામાં જઈને ઊભો રહ્યો. પછી નંબર 2, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેડે ભાંધી છે. નંબર 5, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાઉ. પછી આવશે વાક્ય નંબર 4, એલા તાંબાનું પતરું લાવો. હવે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. કાંઠો એનો સમાનાર્થી થશે કિનારો. વેગળું એનો સમાનાર્થી શબ્દ છે દૂર. મહોર સિક્કો અથવા છાપ. રૂડપ સુંદરતા. ભેર મદદ અથવા સહાય. પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. સુવાણું એનો વિરોધી શબ્દ થશે બરછટ. પ્રામાણિકતા અપ્રામાણિકતા. શુદ્ધ અશુદ્ધ. બાંધવું છોડવું
गैर समझण समझण। प्रश्न नंबर 7, नीचेना शब्दोनी साची जोड़नी लखो। प्रीत हसवई छे ए जोड़नी खोटी छे तो दीर्घय आवशे प्रीत। तिरस्कार तने दीर्घय छे तो हसवई आवशे तिरस्कार। अने स षटकोणनी स नी जग्याए स ससलानु स आवशे अर्धु तिरस्कार। जिल्लो जने दीर्घय छे तो हसवई आवशे अने ल अर्धो जिल्लो। निर्णय लखेलू छे र रमकड़ानु र छे जोड़नी खोटी छे र रमकड़ानु र निकली जसे अने यने रेफ आवशे निर्णय। स्तुति तने दीर्घावाड़ू छे खोटू छे रस्ववाड़ू आवशे अने तने हसवई आवशे स्तुति। प्रश्न नंबर 8, नीचेना शब्द समूहों माटे एक एक शब्द आपो। नंबर 1, झाड़ तेमज वनराजी थी घटाडार। कुंजार, सिक्का साचवी राखवानी पट्टा जेवी कोथड़ी। वासणी। नंबर 3, मुसाफरी दरमियान खर्चवानी रकम वाट खर्ची। नंबर 4, पूरना पाणीनी झड़पे डोडनार पाणी पंथा। नंबर 5, घोड़ाने बांधवानी जगह घोड़ार के तबेलो। नंबर 6, गायोनु मोटू तोड़ धन। नंबर 7, पशुने खावानु अनाज जोगाण। प्रश्न नंबर 9, नीचेना कोष्टक में 5 जोड़ाक्षरवाला शब्दों फरते गोल करो आ शब्दों वाक्य प्रयोग करो। अहीं तमने कोष्टक आपेलू छे तमे जोई सको छो। आपनो शब्द सौ प्रथम बनशे फिरस्तो। कयो शब्द बनशे फिरस्तो? तो फिरस्तो तमे अहीं जोई सको छो। फिरस्तो एनो वाक्य प्रयोग थशे। आपणे एनु वाक्य बनावीशुं। वालो केसरियो कोई फिरस्तो लागतो हतो। पछी शब्द बनशे तिरस्कार। तमे अहीं जोई सको छो तिरस्कार। बराबर एनो वाक्य बनशे કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં। પછી આવશે બક્ષિસ। બક્ષિસ તમે અહીં જોઈ શકો છો કોષ્ટકમાં બક્ષિસ। બક્ષિસનું વાક્ય થશે રાજાએ પ્રામાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી। પછી શબ્દ આવશે સ્તુતિ। તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો સ્તુતિ। સ્તુતિ એનો વાક્ય બનશે ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ। પછી શબ્દ આવશે ઉચ્ચાર। ઉચ્ચાર એનો વાક્ય બનશે નિપુણના ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે। તમે બીજા વાક્યો પણ બનાવી શકો છો। પ્રશ્ન નંબર 10, નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો। બરાબર અહીં તમને ફકરો આપેલો છે, તમે જોઈ શકો છો। આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી। વાલો કેસરીઓ ઘડીક વાર મૂંઝાણો, આ સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? આ વાક્ય તમને અહીં આપ્યો છે બરાબર। તો તમે આવા ફકરામાં શું મૂકવાનું છે? વિરામ ચિહ્નો મૂકવાના છે। તો ચાલો આપણે જોઈએ એનો ઉત્તર। તમે જોઈ શકો છો આ ફકરામાં કે મેં અહીં વિરામ ચિહ્નો મૂક્યા છે।
પરીક્ષામાં ગમે તે ફકરો પૂછાય, તમે આવી રીતે વિરામચિહ્ન મૂકીને ફકરો વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે. અવતરણ ચિહ્ન આવો આવો અલ્પવિરામ કેસરિયા ઉદ્ગાર ચિહ્ન. અવતરણ ચિહ્ન પૂરો બોલતા બાત ભરી લીધી પૂર્ણ વિરામ. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો પૂર્ણ વિરામ. આ સુગો મારી ઠેકડી કરે છે કે શું પ્રશ્નાર્થ ચિહ્ન. બાવડું પકડીને પટખોપટ ગાદી માથે બેસાડી સુગો બોલ્યો જેમ અવતરણ ચિહ્ન કેસરિયા અલ્પવિરામ મને ઓળખ્યો પ્રશ્નાર્થ ચિહ્ન. અવતરણ ચિહ્ન પૂરું. તમે જોઈ શકો છો આ ફકરામાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરી મેં ફકરો સારી રીતે લખ્યો છે. તમે પણ પરીક્ષામાં કોઈ પણ ફકરો પૂછાય તો વિરામ ચિહ્નનો ઉપયોગ કરી સારા અક્ષરે ફકરો લખવાનો રહેશે. થેન્ક યુ.